દિલ્હીથી સુરતના માર્ગે વાસ્ટેગ અર્થે નીકળેલી આમ આદમી પાર્ટીની ગાંધીનગર સુધીની સફર હવે શહેરમાંથી જ પતન તરફ વળતી દેખાઈ રહી છે। 27 કોર્પોરેટર પૈકી 12 પહેલાથી જ કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે, જ્યારે એક સસ્પેન્ડ કરાયા છે। જે બચેલા 14 પૈકીના વધુ 4 નગરસેવકો પણ પક્ષ પલટો કરી દેવા ભાજપમાં જોડાઈ સેવા એંધાણ મંડાઈ રહ્યા છે। જે રીતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અન્ના હજારે લોકપાલ આંદોલનનો સહારો લઈ પક્ષની રચના કરી દિલ્હી સંતલનની ગાદીને બિરાજમાન થયા હતા, તેવી રીતે પાટીદાર આંદોલનને હાથો બનાવી સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પર પાટીદાર બહુમૂલ વિસ્તારોમાં 27 બેઠકો મેળવી વિપક્ષ તરીકેનું પદ આમ આદમી પાર્ટીએ હાંસલ કર્યું હતું। જોકે જે રીતે રાજકીય ઉતાર ચઢાવ સુરત રાજકારણમાં થયા હતા, જેને કારણે દિલ્હીથી સુરતના માર્ગમાં રાજ્યમાં પોતાનું વર્ચસ્વ વધારવા માંગતી આમ આદમી પાર્ટીના વળતા પાણી શહેરમાં જ થવા જઈ રહ્યા છે। ક્રિકેટ રમતા જે રીતે ખેલાડીઓ એક બાદ એક વિકેટ થોડા સમયમાં જ ગુમાવતા હોય છે, તે પ્રકારે આમ આદમી પાર્ટી કોર્પોરેટર પણ તું જા હું આવું વારી રમત રમી રહ્યા છે, જેથી જે રીતે સસ્પેન્ડ તેમજ બાકી વચલે ઉમેદવાર પૈકીમાં વધુ 4 કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓને જોતા વિપક્ષ તરીકેનું સંખ્યાબળ પણ ગુમાવી દે તો નવાય નહીં। પાર્ટીઓ જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી જ તેનું પતન પણ નિશ્ચિત બન્યું દેખાઈ રહ્યું છે। કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।